આપણે જનરલી જોતો હોઈએ તો કે સીઝન ચેન્જ થાય એટલે માંદા પડીએ, આપણે ડોક્ટર પાસે જઈએ એટલે કે કઈ નહીં વાયરલ ઇન્ફેક્શન છે. તો જોઈએ આપણે પાઠનું નામ બધા કઈ રીતે શું હશે, કેમ હશે. બહુ સરસ પાઠ છે, મોહન શાહ છે, બહુ જાણીતા લેખક છે. એને આપણે પરિચય મેળવીએ. વાયરલ ઇન્ફેક્શન લેખક મોહન શાહ, અધ્યાપક તરીકે તો કે ત્રણ યુનિવર્સિટી ની અંદર ગુણવંશા અધ્યાપક તરીકે કામ કરી ચૂકેલા છે, જેમાં છે વડોદરા યુનિવર્સિટી, અમેરિકા મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. ત્રણ યુનિવર્સિટી અંદર અધ્યાપક તરીકે એ કાર્ય કરેલું છે. પછી છે સમાજના શબ્દમાં બેદરકાર એટલે કે કાળજી વગરનો, વાયરલ એટલે રોગ પેદા કરનાર, કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકા આલેખનું યંત્ર. તો આ છે એ તમામ શબ્દો છે, એ થોડા નવા શબ્દો છે, એ લીધા છે. બાકીના જે તમે આવડતા હોય છેલ્લા હોય એવા નથી લીધા, પણ શબ્દ સમજૂતી માટે તમારે દરેક શબ્દ લખવાના છે. જળપદા શબ્દ છે વચવી જવું એટલે નીકળી જવું. વિરુદ્ધાર્થી શબ્દ છે માંદું તો સાચું, અને સૂળ તો કે સૂક્ષ્મ. તો સ્થૂળ અને સૂક્ષ્મ વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે. તો ખાસ ધ્યાન દોરું છું કે એ શબ્દ યાદ રાખવા જેવો જે નવો શબ્દ છે. જોઈએ પાઠ. ગુણવંત ભૂષણના શાહનું વતન સુરત જિલ્લાનું રાજ્ય છે. એમણે વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપેલી છે. કાર્યોગ્રામ રણનો લીલાછમ, રણતો લીલાછમ, વગડાની તરસ ઢંકાઈ, વિચારોના વૃદ્ધમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. બિલો ડીલો ટચ, જાત વણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવમાં મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમણે રણજીતના સુવર્ણચંદ્રક અને દર્શક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળેલા છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી, જેના કારણે અનેક પ્રતિલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. પહેલું સૂત્ર જાતિ લગ્ય એ આપણે ક્યાં કહેવત, આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્ય જ કોઈ ઉતારે છે. કુટુંબ અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટકા, સિગરેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને આ પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે. પોષણ સંસ્થા પણ છે તે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે પેલેસ્તા છે અને કેવળ છે પહેલે સુધી જાતે નથી, પણ એ બહુ ભાગ્ય જ આપણે આપણા જીવનમાં લઈએ છીએ. જોઈએ પાઠ. બહુ સરસ મજા આવે પાઠ છે. ખરેખર ઘણા બધા કટાક્ષ દ્વારા આપણને કેટલાક આપણા જે કંઈ પણ ઘૂંટેઓ ઉપર ધ્યાન દોરે છે તે જોઈએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા પ્રશ્ન આવશે કે ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા, તો આવશે ડોક્ટર. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. વાત સાચી છે. સેમ્યુઅલ બટલર છે ને એક ફ્રેન્ચ ફિલોસોફર હતો અને એ આદર્શ સમાજની કલ્પના કરેલી કે માંદા પણ પડે ને તો જે પડે ને માંદાને સજા કરો, કોઈ માંદું જ ના પોતાના સ્વાસ્થ્યની કેમ રાખે. ખરેખર આવું કહ્યું બટલર રશિયન. એક નિબંધમાં ભારે ગમત કરી છે.
કાર ખટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ગોઠવાય તેની વાત બીજા આગળ ગૌરવપૂર્વક રજૂ કરે છે. માણસ જો એ માનતો પડે કાર ખટકાય તો એને શરમ આવે કે મારી કાર ખટકી, પણ શરીર પોતાનું શરીર માનવું પડે તો જાણે ગર્વપૂર્ણ રીતે કઈક સરસ કામ કરી નહીં તેવું વાત આમ છે તેમ છે તો ગર્વપૂર્ણ રીતે વાત કરે. ખરેખર સમાજમાં આપણે જોતા હોઈએ માણસ પોતાના શરીર સાથે હૃદયતા પૂર્વક વર્તે છે, ભણેલા લોકો પણ ખાવા પીવા આપણી માફક વર્તે છે. એવો પ્રશ્ન પૂછાશે કે ભણેલ લોકો ખાવા પીવાની બાબતમાં કોની જેમ વર્તે છે, તો કે અભણેલા લોકો. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાન અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો શબીની પ્રાણભંગ છે. હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો, હૃદય રોગ તો કઈ મફતમાં મળે ના મળે, એ માટે શું કરવું પડે છે? કટાક્ષ છે, વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશી પર બેસાડી રાખવું પડે છે. ખરેખર છે કામ જેવી રીતે હોય વસ્તુ કલાકો સુધી શરીર છે જે બેઠું અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે. ગમે તે સમયે સમયનો કોઈ જવાબ નહીં, ક્યાં સમય શું ખાઈએ છીએ એ પણ જોવા નહીં. ગમે તે સમયે ગમે તેવું સાચું ઠંડુ ગરમ વાસી તાજું ગમે તેવું અને ગમે તેટલું ઈચ્છા થાય ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો અછબી જાય છે. જેનું જીવનમાં કદી પણ પરસેવો નથી પડ્યો તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય છે. કોઈ દિવસ પરિશ્રમ જ નથી કર્યો, મહેનત જ નથી કરી, પરસેવો જ નથી કર્યો, એટલે શરીર છે એ પોતાના માલિકને કરેલી ક્રૂર કટાક્ષ ગણાય છે. રોગ થાય તે માટે સુખી લોકો જે ફૂળ સાધના કરે એને બેઠાડું પણ કહેવામાં આવે છે. ફૂળ સાધના એટલે બેઠાડું બેઠાડું. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી, એવા સાધકોની સંખ્યા છે ઓછી નથી, ઘણી બધી છે. હોસ્પિટલોની શોભા વધારા શું થઈ શકે? હોસ્પિટલ છે એની શોભા વધારા શું થઈ શકે? જોઈએ ઘણા બધા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણે. માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ન છૂટકે ખરેખર છે પછી ગૌન ન થાય, હે એટલી બધી દુઃખ દર્દ થતા હોય અને પછી ડોક્ટર પાસે જાય એમાં કઈ ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોને અન્ય નિયમિત વાર ડોક્ટર પાસે જઈ લઈ કાર્ડિયોગ્રાફ અને બીજી બાબતો ચકાસણી કરાવી એ બહુ સરસ વાત છે. એ ખરેખર છે સંપૂર્ણ નિરોગી જેને રોગ જ નથી નિરોગી છે એને પણ જો આટલા વસ્તુ કરાવવાની છે તો ડોક્ટર પાસે નિયમિત જાઓ કે લોહી અને કાર્ડિયોગ્રાફ અને બીજી બધી બાબતની ચકાસણી કરાવવાની. પણ પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માગવા જોઈએ અને કઈ ફરિયાદ ન હોય ત્યારે આરોગ્ય જળવાય એ માટે ના સૂચનો ડોક્ટર પાસે માગવા જોઈએ. દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જવું જોઈએ. દુખાવો કોઈ પણ પ્રકારનો હોય ત્યારે પણ ડોક્ટર પાસે દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ અને રોગની જાળવણી માટેના છે એ આરોગ્ય માટેની તપાસ કરાવવી જોઈએ. આ પ્રશ્ન તો કે રોગોની જાળવણી માટે કે આરોગ્યની બરાબર રોગની જાળવણી માટે ડોક્ટર પાસે જવાનું કે આરોગ્યની જાળવણી તો કે આ પ્રશ્ન ડોક્ટરોની કમાણીમાં સીધો પ્રહાર કરે કરનાર છે. ઓપીડીમાં કાર્ડિયો પીડિયાનો ઉભરાય તો સભ્ય ગણાતા સમાજની શરમ છે કે ઓપીડી છે બરાબર ઓપરેશન કે ઓપરેશન ઓપીડીનો અર્થ થશે જ્યાં ઓપરેશન થતું હોય અને એ પ્રકારમાં જે વોર્ડ હોય ત્યાં છે કીડિયા રૂપે અને એ તો સભ્ય સમાજ ગણાતા સમાજની શરમ છે. કે સભ્ય સમાજની શરમ શું તો કે ત્યાં કીડિયા રહે છે માણસો ઉભરે અનાથ આશ્રમમાં બાળકોની આ ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે કઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. કે તંદુરસ્ત સમાજની નિશાન નથી કે વૃદ્ધો છે એ ઘરડા ઘરમાં અને બાળકો છે અનાથ આશ્રમમાં એ સંખ્યા વધે એ કઈ તંદુરસ્ત સમાજની એ નિશાની નથી.
સંકટ સમયની સાકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. આ સંકટ સમયની સાકળ કહેવાય. વૃદ્ધાશ્રમ ક્યારે જ્યારે એના વૃદ્ધોને કોઈ વારો સાચવવા વાળો ન હોય અને બાળકને કોઈ માતા પિતા ન હોય સાચવવા વાળો ન હોય જેને ન હોય અને એ સંકટ સમય હોય ત્યારે વૃદ્ધ છે વૃદ્ધાશ્રમમાં હોય બાળક છે અનાથ આશ્રમમાં હોય તે સંકટ સમય સાકળ છે વારંવાર વપરાય એ યોગ્ય નથી. ડોક્ટરને તાળી ફરિયાદ કરનાર દર્દીઓને કારણે આજકાલ બે શબ્દો અચૂક પડે છે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના શરણામાં વગરનું બીપી પાર્સલ. મોકલનારના શરણામાં વગર કોણે મોકલ્યું છે ખબર નથી. શરણામાં વગર મોકલનારના શરણામાં વગર કોણે મોકલ્યું ખબર નથી પણ મળી ગયું છે બીપી પાર્સલ. ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દ એની મદદે આવે. ડોક્ટરનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંચું હોય ત્યાં ઢગલા બંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકળડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે અને સ્વચ્છ હોસ્પિટલના લીલા પાટિયામાં સુંદર લખાણ એટલે કે અવતરણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા જોઈએ. બરાબર.